नमस्ते विद्यार्थिनी बहनों, आ बीजा प्रकरण में ज आपणे हवे छेल्ला टॉपिकनी वात करीए छे। वखार एमां आपणे जोईए उत्पादन थया पछी उत्पादित मालनुं वेचाण के वपराश छे ए तरत ज थई शकतो नथी, तो आवी जे वस्तुओनी आवश्यक पड़े छे संग्रहनी व्यवस्था करवानो, तो एना माटे जे साचवणी माटे वखारनी जरूरियात ऊभी थाय छे तो एने वखार तरीके ओळखવામાં આવે છે। વસ્તુની જે માંગ છે એ માંગ કેવી હોય છે? મોસમી હોય છે, સીઝન પ્રમાણે એની માંગ થતી હોય, પણ વસ્તુનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન વર્ષ દરમિયાન થતું જ હોય, તો એનો સંગ્રહ કરવા માટે પણ જરૂરિયાત ઊભી થાય। તો આવી ઉત્પાદિત થયેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓ શેમાં રાખવામાં આવે છે? સાચવણી માટે વખાર દ્વારા એની સાચવણી કરવામાં આવે છે। એનો અર્થ જોઈએ છે તો વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશોનો સંગ્રહ થાય, પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે અને સચવાઈ રહે તેને વખાર તરીકે ઓળખવામાં આવે છે। એના જે કોઈપણ પ્રકારના સામાન્ય ગુણધર્મોમાં પણ ફેરફાર થવો જોઈએ નહીં, ઓછા ફેરફાર સાથે વખારમાં એ સાચવણી થઈ શકે છે। તો વિદ્યાર્થીની બહેનો, વખારના આગળ જોઈએ પ્રકાર। વખારના પ્રકારોની આપણે વાત કરીએ, એમાં મુખ્ય ત્રણ પ્રકાર પડે છે। માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ। એમાં આપણે જોઈએ સૌ પ્રથમ માલિકીની દ્રષ્ટિએ, એમાં બે પ્રકાર પાડવામાં આવ્યા છે, ખાનગી વખાર અને જાહેર વખાર। જકાતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે જકાત ભરેલા માલની વખાર, અને બીજો છે જકાત ભર્યા વિનાના જે માલ છે એની વખાર। ત્રીજો પ્રકાર પડે છે ઉપયોગની દ્રષ્ટિએ, સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર। તો વિદ્યાર્થીની બહેનો, આ જે વર્ગીકરણનું જે વર્ગીકરણ છે વખારના પ્રકારનું, એ તમારે તૈયાર કરી લેવાનું। આગળ હવે આ બધા જ પ્રકારોની આપણે સામાન્ય માહિતી મેળવીએ। એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે ખાનગી માલિકીની વખારો। ખાનગી માલિકીની જે વખારો છે એટલે શું? તો કે વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો રાખે છે, એને શું કહેવામાં આવે છે? ખાનગી માલિકીની વખાર તરીકે ઓળખવામાં આવે છે। આગળ જોઈએ છે એનો જ બીજો પ્રકાર, એમાં જાહેર વખારો। એમાં જોઈએ જે વખારોનો ઉપયોગ પોતાના ધંધા કે અન્ય હેતુ માટે થતો નથી, પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે જે કરવામાં આવે છે એને જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે સમાજ સેવા માટે
आ जे सेवाओनो उपयोग थाय छे एने जाहेर वखारो मां समावेश थाय। मोटा भागे आ जे वखारोनी मालिकी अंगत पण छे अने संस्थानी पण होय अने साथे साथे धंधाकीय जे सेवानो लाभ प्राप्त करवा माटे पण आजे जाहेर वखारोनो उपयोग थतो होय। एमा आपणे जोईए खास करीने रेलवे स्टेशन, बंदर, हवाई मथको तो आवी नजीकना जे वखारो आ जाहेर वखारोमां समावेश करवामां आवे छे। आगळ छे बीजो प्रकार छे जकातनी दृष्टिए वखारना प्रकार। એમાં આપણે જોયું એ પ્રમાણે બે પ્રકાર પડે છે। એમાં પહેલો પ્રકાર જકાત ભરેલા માલસામાનની વખારો। એમાં આપણે જોઈએ આયાત કરેલો માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત એટલે કે નક્કી કરેલી જગ્યાએ સ્થાને લઈ જવામાં આવે છે અને જે સેવાઓ પ્રાપ્ત થાય છે એને જકાત ભરેલા માલ સામાનની વખારો તરીકે ઓળખવામાં આવે છે। એમાં પણ બંદરો, હવાઈ મથકો અને સરકારી વિસ્તારો એનો સમાવેશ થાય। જકાત ભર્યા વિનાનો જે વખાર છે એની આપણે વાત કરીએ તો કે આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાનો હોય તો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી, જકાત એટલે વેરો બરાબર, તે માલ વખારમાં રાખવામાં આવે છે તો આવા માલ સામાન સાચવણી કરનાર જે સંસ્થા છે એને જકાત ભર્યા વિનાનો વખાર સાથે સરખાવવામાં આવે છે। આગળ જોઈએ છે ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો। એમાં પણ બે પ્રકાર પાડવામાં આવ્યા છે, એમાં સામાન્ય વખાર અને વિશિષ્ટ વખારો। એમાં આપણે જોઈએ છે જે માલ સંગ્રહ, જાળવણી, સુરક્ષા, ખાસ અથવા તો અલાયદી સેવાઓ ન આપી પડે તેવા માલ રાખવાની જે વખારને તેવો માલ સામાન રાખવાનો જે વખાર છે એને સામાન્ય વખાર તરીકે ઓળખવામાં આવે છે। વિશિષ્ટ વખારો એની આપણે વાત કરીએ તો જે માલના સંગ્રહ, જાળવણી, સુરક્ષા માટે ખાસ અથવા તો અલાયદી એટલે કે વિશિષ્ટ સગવડતા સેવાઓ આપી પડે છે એને શું કહેવામાં આવે છે, વિશિષ્ટ વખારોનો સમાવેશ થાય। દાખલા તરીકે આમાં ફટાકડા, ઝેરી રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલિયમ એવી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે। સાથે સાથે આ વખારમાં જે કેટલીક ખાદ્ય સામગ્રીઓ પણ સાચવવામાં આવે છે એમાં ફળ, દૂધ, શાકભાજી જેવા જે પદાર્થોનો પણ આ વિશિષ્ટ સ્ટોરેજમાં સાચવણી થઈ શકે છે। આ વખારમાં સુરક્ષાના હેતુસર અનેક પ્રકારના નિયમોનું પણ પાલન કરવાનું હોય છે। તો વિદ્યાર્થીની બહેનો આ જે વખારના પ્રકારો છે એ તમારે તૈયાર કરી લેવાના। નમસ્તે।